हेलो मित्रों, गुड मॉर्निंग। स्वागत है तमारो अपनी चैनल नवा व्लॉग में। ने पहला तो हूँ आज माफी मांगवा मांगू छू, केम के आपणे बे दिवस थी आपणो व्लॉग आव्यो नथी, बराबर। ने तो हूँ गाम में गयो तो फईना घरे, आम जामनगर बाजू दड़िया छे आपणे, एना फईना मारा फईरी ने यहाँ गयो तो हूँ, बराबर। यहाँ आपणे व्लॉग शूट ना कर्यो, आपणे हरम आवे एटले आपणे व्लॉग शूट ना करीए, एटले हजी व्लॉग न बनाव्यो। बजाजू घरे ने घरे रहेवानुं होय एटले पछी कीधुं के यहाँ हूँ व्लॉग शूट करूँ, एटले घरे जाइने पछी व्लॉग बनावशुं। तो जो काले रात्रे घरे आवी गयो ने काले अमे तबियत मेळे नथी एटले पछी काले व्लॉग बनाव्यो नहीं। पछी काले बहु पछी आव्यो हतो पण तबियत नथी मेळे, ताव जेवुं आवी गयुं, तो पछी व्लॉग न बनाव्यो। एटले हवे आपणे ट्राय करशुं के डेली व्लॉग आवे, रेग्युलर व्लॉग आवे बस। ने बीजुं तो हूँ कहूँ, हवे तो अत्यारे जो हमणां दूध लई आव्यो थोड़ीक वार पहेला ज, આ ગાડી આપણી જો સર્વિસમાં મૂકી હતી એટલે આપણી ગાડી જો મસ્ત સર્વિસ થઈ ગઈ જ્વારે, ગાડીમાં પાલીસ બાલીસ લાગી ગયું છે ને અંદર ઇન્જિન ઇન્જિનમાં જે કામ કરવાનું હતું એ આપણે એક દિવસમાં કરાવી નાખ્યું, અહીંયા તો સરખું થયું નહોતું, અહીંયા બરાબર થઈ ગયું, અહીંયા તો આપણે કાકા જ કરે છે એટલે અહીંયા તો સરખું થઈ ગયું, અને દૂધ લઈ આવ્યું છે, દૂધ રાખી દીધું છે, અને હવે ભૂખ લાગી છે ફૂલ, એટલે મમ્મીને કીધું કે હવે તમે પૌવા બટેકા બનાવો, અને મમ્મી આરામ કરે છે ઘડી પર, એ લુગડાને ધોઈને આવ્યા છે, એટલે જો પૌવા બટેકા હવે બનાવશે ને પૌવા બટેકા બની જાય પછી આપણે હવે કરી લઈએ નાસ્તો, હું ને પપ્પાને બે, મમ્મી તો ના કરી તો બહુ વહેલો કરી લઈએ આવવાનું, ભલે હેલા હવે નાસ્તો કરી લઈએ। હલો, સવારમાં નાસ્તામાં ભૂખ લાગી છે, મોનિકભાઈને કીધું પૌવા બટેકા બનાવી નાખો, નાસ્તો કરી લઈ। સવારના પૌવા બટેકા બનાવે વગર જો ડુંગળી ને મરચું ને પૌવા બટેકા જો બનાવી નાખે મને સાથેથી, બોલ મને શું બોલે છે। આપણે ઓલરાઉન્ડર રહ્યા, આપણે રાંધતા આવડે ને બધું આવડે, શીખેલું હોય તો બધું કામ આવે છે। તમે પૌવા બટેકા કેવી રીતે બનાવે છે મને? અમારે ડુંગળી અને મરચા ને લીમડો બસ એનાથી વઘાર કર્યો છે, ને આ કાચા પાકા પાકી જાય પછી આમાં ઓલા આપણે બટેકા બાફા છે, જો આ રહ્યા બટેકા, બટેકા બાફીને જ રાખ્યા છે, ઓલા આપણે ભાવે નહીં એટલે બાફી બટેકા, આ પૌવાને જો થોડી વાર પહેલાં પલાળી દીધા એટલે થોડાક આમ ઓછા પડી જાય, ડુંગળીને આમ જે છે જેમ થાય ને કે આનો કલર ફરી ગયો ડુંગળીનો, પછી આપણે આ બટેકા નાખવાનો। પૌવા બની જાય પછી મળીએ, નાસ્તો કરીએ, આજ બ્લોગ હું ઉતારું છું, મગર રાવ મોર્નિંગ ને કીધું થોડો ઘણો હું ઉતારી દઉં। ડુંગળી જો પાકી ગઈ છે ને આપણે હવે આમાં બટેકા થોડો ઘણા જો નાખી દઈ, બટેકા થોડા ઘણા મિક્સ કરીને આપણે લીંબુની ફાઈબ જો સુધારી દીધી તો હવે આમાં લીંબુ નાખી દઈ, લીંબુને અડધી ચમચી જેવી ખાંડ નાખી દઈ, યોગ્ય લાગે એટલું મીઠું, આ બધું માપે મેળે જો ભાઈ મીઠું નાખવાનું, બધી વધી જાય તો આ ના હાલે, ઓછું પડે તો ના હાલે। હવે જો હવે આમાં ચટણી નાખી દઉં, ચાલો બીજી ટીપ, હવે બટેકા તો બાફેલો એટલે જાય, બટેકાને ચડાવવાનો ના હોય ને ડુંગળી થોડી ઘણી પાકી જાય એટલે હાલે ને, હવે જો આ પૌવા નાખી દેવે, આ પૌવાને હરખા મિક્સ કરી લે, અને પછી હવે જો તમને પૌવા બની જાય ને પછી બતાવું। જો હવે સવારમાં આપણે નાસ્તો બની ગયો છે, રેડી થઈને મસ્ત થઈ ગયો છે, ને આ પપ્પા જો બેઠા છે ને હું ને પપ્પા બે ખાવા, મમ્મીને ના ભાવે આ બધી વસ્તુ, એટલે જો આજે હાલ બરાબર, હવે નાસ્તો કરી લઈને પછી આપણે હવે ક્યાંક જાય। તો આજે હવે તબિયત જો મેળે છે ને તાવ જેવું આવી ગયું છે ને, ઘરું ભરે છે એટલે હવે મમ્મી
મમ્મી કહેતે કે હવે દવા લઈ આવ ને પવન ફૂલ ચાલુ છે એટલે હવે જાઉં ગાડી લઈને અહીંયા કેજીવાળા આગળ જ્યારે તમે જોયું હતું અહીંયા આપણે અહીંયા જાય ને દવા લઈ આવી એકાદ બે ગોળી લઈ આવી ગોળી તો જાજી પીતો નથી હું થોડી ઘણી પીને બાકી ફેંકી દઉં પછી સવારમાં નાસ્તો સારો થઈ ગયો એટલે વાંધો ના આવ્યો પેટ ભરાઈ ગયું હતું ને ત્યારે મમ્મી લગભગ તો જમવાનું બનાવી જ નાખ્યું છે એટલે ગોળી જો લઈ આવું ને ગોળી લઈ આવીને પછી જમી લઈએ એટલે પછી ગોળી પીએને થોડીક વાર હોઈ જાય એટલે આરામ થઈ જાય અને બહુ પછી ડાન્સ ક્લાસમાં જવાનું છે હમણાં બે દિવસથી અહીંયા નથી ગયો સરનો કોલ હતો કે આવું ભાઈ પણ હવે બહાર હતો એટલે પછી ના પહોંચાણું એટલે હવે આજ લગભગ તો ડાન્સ ક્લાસમાં જવું પડશે એટલે ડાન્સ ક્લાસમાં જાય સરો હવે ચાલો હવે લગભગ હવે પાછું દવા લઈ આવું ને પછી હવે જમવા ટાણે મળી હવે તો આજ બકાલામાં કંઈ હતું નહીં એટલે મમ્મી અડદની દાળ બનાવી છે ભાવે થોડી ઘણી પણ હાલા રાખે હવે ખાવું તો પડે આ ડુંગળી મરચા રોટલા છાશ ને આપણે પપ્પા આપણે જવું છે અત્યારે પડાણા સોમવાર છે એટલે વાછડ દાદા ના મંદિરે જઈને દર્શન કરતા હોય વાછડ દાદા ના તો કેમ છે બધા મિત્રો મજામાં જશો અને ના મજામાં હોય તો હવે દાદા ના દર્શન કરે ને મજામાં આવી જશો તો અત્યારના વાગ્યા છે દોઢ અને હું ને મોનિકભાઈ જાય છે અત્યારે પડાણા વાછડા દાદાના મંદિરે તો તમે બ્લોગમાં જોડાયા રહો તમને પણ દર્શન કરાવી દઈએ આજ હજુ આપણે વાછડા દાદાનું મંદિર છે કેવું જોઈએ તમને બતાવું ત્યાં તો લગભગ પરમિશન છે વિડીયો ઉતારવાની એટલે આપણે અહીંયા વિડીયો ઉતારશું અને બેંકે થોડું ઘણું કામ છે એટલે બે કામ આપણે ભેરા ભેરા થઈ જાય ને આજે નાહી ધોઈ લીધું એટલે થોડુંક હવે આમ સારું જે હિંમત આવી ગઈ છે ને થોડીક એનર્જી આવી ગઈ છે એટલે તો હિંમત આવ્યા પછી આપણે જવું બહુ બાહુબલીનું ટોકીસમાં આપણે રસ્તા મામા સાહેબ નું મંદિર આવે છે બરોબર એટલે જો આ મામા સાહેબ નો કંડો છે ને બાર નો રોડ છે રોડ ની બાજુમાં છે આરી જો મામા સાહેબ છે દર્શન કરી લેજો બધા અને અહીંયા બધું ખુલ્લું વાતાવરણ છે અહીંયા અને આ મેન આપણો હાઈવે જઈ જાય પડાણા કોરા જો આમ મમાની આપણા મમા ચાલો બધા આવી દર્શન કરી લેજો બરોબર મેન રોડ છે અને આ મામા સાહેબ નું મંદિર કઈક આપણે આવી રીતે અહીંયા દેખાય દેજો એ અમારા મામા ની મોજ છે સાહેબ હા ભાઈ જો હારી અહીંયા બધું અહીંયા રહેવાની પાણી પાણી ની સુવિધા છે બધી અને અહીંયા સૂચના લખી લેજે કે મંદિર માં દારૂ મૂકવો નહીં હા મંદિર માં દારૂ મૂકવો નહીં હારી જો પણ રસ્તા મામાદેવ નું મંદિર આવ્યું કાકા કી કે આપડે હવે અહીંયા જઈ આવી બરોબર આવ્યા જી તો હવે પછી બધે જઈને જવાય અને બેંકે ગયા તો અહીંયા તો લંચ બ્રેક પડ્યો હતો એટલે બેને પિસ્તાલી ચાલુ થવાનું હતું બરોબર બેંક ખુલે એટલે મેં કીધું હવે બેજી તો બે વાગ્યા હતા તમે હવે બેંક બંધ હતી જમવા જમવા લંચ બ્રેક હોય ને એટલે એટલે પછી અમે ઈ કામ તો થયું ને અમારું એટલે પછી મૂકી દીધું જાંબુડી જાંબુડી લગભગ તો આપણે ટૂર કરી લીધો તમને બતાવી હતી જાંબુડી હવે તો જો જાંબુ બધા નીચે બહુ ખરી ગયા જોવારી જાંબુ નીચે પડીને બધા હળી ગયા છે હજી જાંબુ તો આમાં છે ઘણા ઘણા ખરા છે એવું નથી તમારે ખાવા હોય તો અમારે આવજો ગામમાં હારી આજો જાંબુ જો હલો હવે અમે જાંબુ ખાઈ લઈ અને બહુ પછી આપણે ગરબા ક્લાસમાં જવાનું છે ગરબા રમ્યા હું જોવા કાકા ને નખરા ઉકલે જ અત્યારે નવરા બેઠા હોય કઈક તો કરે એવી હું કાકા બોલું તમને એક વાત કહી દઉં કે જાંબુડી ની થરીઓ પેટમાં આવી જાય તો પેટમાં જાંબુડી ઉગે કમેન્ટ કરજો આની વાત ખોટી છે એમ કહી દેજો બધા હાલો હવે વાત ખોટી છે પણ એ એક બીક મોટી છે બીક મોટી એક વાત સાચી છે જાંબુડી લગભગ ઓછામાં ઓછા ચાર પાંચ વર્ષ થઈ ગયા ના કાકા ચાર પાંચ વર્ષ થઈ ગયા અમે જોઈ પણ હમણાં તનક વર્ષથી આમ હવે ફાલ આવે છે અને ધીરે 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 હર વર્ષે આમ ફાલમાં વધારે વધારે રાતો જાય છે જાંબુ ફૂલ આવે છે હવે તો આમાં
જાંબુડી છે, જાંબુ નથી, જાંબુ તો બહુ મોટા હોય, આ જાંબુડી છે, આ હોય મીઠા હોય પણ પાકી જાય પછી મીઠા લાગે. જાંબુડી ને બીજા ક્યાં નામે ઓળખાય કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી દેજો, કોમેન્ટ કરજો અને એનો જવાબ આપણે એને આગલા વિડીયોમાં મળશે. બરાબર ભાઈ, આપણે કાકા જ કે આપણે ખબર છે પણ આપણા કાકા જ કે અમને ખબર નથી. બરોબર, હવે મળીએ આપણે થોડી ઘણી વાર પછી. જાવ ગરબા જવાનું થાય તો હવે જાય પછી. હેલો, હવે 4 વાગી ગયા છે ને આપણે જો ઉઠીને ચા પાણી પી લીધા ને પાણી ભરવાનું ચાલુ કરી દીધું પાછું. હમણાં મોટર ચાલુ કરી આવ્યા અને મમ્મી ને પપ્પા પાણી ભરે, મેં ભરી દીધું, ડોલું બધી આમાં નાખી દીધી ને આપણે કુંડો ભરવાનું છે, લુગડા ધોવાનું. એટલે ત્યાં જો હવે પાણી હવે લગભગ હવે જોઈએ ત્યાં ચાલુ કરો ને મેંથી ભરાઈ જાય પછી. હા, જો કંઈક કહેતા હતા હવે આપણે ધ્યાન દેવું નથી. બરાબર, આપણે હવે અહીંયા પાણી ચાલુ કરવાનું છે, હવે અહીંયા દીવાલ ચાલુ કરી દે. વાળ મોટા થઈ ગયા છે હવે, સાઈડ વચલાય કપાવવા જવા એમ કહે છે પપ્પા, કપાવીને કપાવીને પણ હવે પપ્પા વાત જો હવે પપ્પા ગયે એટલે. અરે જો આ કુંડી આટલી ખાલી થઈ ગઈ છે, આ કુંડીમાં ઓલા ઢોર ને બધા જતા હોય ને એ બધા પાણી પીએ તો હવે ભલે ને પીએ જઈએ થોડું ઘણું તરમ જઈએ. પછી જો આપણે ઓળીએ જાઓ મોટર બંધ કરો. બરાબર, પછી તમને એ બતાવું અહીંયા દેવા, આ તો બીજું તો બતાવવાનું છે નહીં. હવે જો આપણે આપણા ક્લાસીસની બહાર ઉભા જઈએ. બરાબર, આપણો રૂમ જમણી કરો અને અહીંયા જો તમે આ ખાલી આ જો વેધર એમ જે વિડીયો ગ્રાઉન્ડ આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, પાછળ જો હરખું બતાવું ધારો. આપણે અહીંયા પડાણા છે ને, પડાણાનું ક્રિકેટ ગ્રાઉન્ડ જ્યાં જો એટલું મસ્ત મોટું છે, અહીંયાથી બહુ મસ્ત બતાવી દે બધું. અહીંયા નીચે આ બધું પ્યાણ પડ્યું છે, આમ બધું વીડ્યું છે અને આપણું ઓલી સાઈડ બધું હે જોગવડનો એરિયો છે અહીંયા બધું પડાણા. તો જો આપણે ડાન્સ ક્લાસમાંથી આવી અને પપ્પા તેડો આવ્યા હતા એટલે અહીંયાથી સીધો છે ને આપણે આશાપુરા માતાજીને આરતીમાં ગયા હતા અને આરતીમાં આવી અને જો જસ્ટ ઘરે પહોંચ્યો છું ને અત્યારે વાગી ગયા છે 8 ને મમ્મી જમવાનું બનાવે છે. આજ તો આપણે ભજીયા બનાવ્યા છે એટલે જો તમને બતાવું ભજીયા કેવા બનાવ્યા છે. બરાબર, અને હવે તો વ્લોગનું એન્ડિંગ કરી. બધીની કોમેન્ટ બહુ આવે છે ને મેસેજ આવ્યો આવે છે, ભાઈ 2 દિવસથી વ્લોગ નહોતો આવ્યો, હું બહાર ગામ ગયો હતો ને મને વ્લોગ બનાવતા હરામ આવતી હતી. જે છે એ આપણે સાચું કહી દીધું. બરાબર, એટલે આપણે હરામ આવતી હતી એટલે વ્લોગ ન બનાવ્યો અને પછી ઘરે બેઠા બેઠા અમે અહીંયા કંઈ કોન્ટેન્ટ મળે નહીં એટલે પછી અહીંયા બનાવ્યો નહીં કયો. એટલે હવે જો ભજીયા બને છે એટલે આપણે જોઈ હાલ ભજીયા. તો જો આપણા ભજીયા બની ગયા. બરાબર, ને આ છે આપણે બટેકાની પતરી અને આ ડુંગળીના કડકડિયા છે, આ લસણ ગોળ અને ધાણા ભાજીની ચટણી છે. બરાબર, ને આ આપણા મરચાંના છે, આ તો આપણી ફેવરેટ છાશ ને આ લસણિયા છે આપણે. આમને તો આપણે કંઈ ખબર નથી આ કેમ બનાવવાનું, મમ્મીને પૂછી લે. મમ્મી બોલો ને શું છે આ? કહેવાય લસણિયા બટેકાની પતરી. આ છે ને પતરી પાડી અને બે પડ આવી રીતે અને વચ્ચે છે ને લસણવાળી ચટણી, ખાંડ, લીંબુ, ધાણા જીરું મિક્સ કરી અને આવી રીતે પાથરી અને પડ રાખી દેવાનો અને પછી તરવાના. પછી તરવાનો, પછી હાલો હવે આપણે જમી લઈએ. બરાબર, પછી આગળની વિધિ જે થતી હોય કરવું. હવે તો આપણે હવે જો જમી લીધું છે અને હવે એડિટિંગ કરવા બેસવાનું છે એટલે કીધું હવે વ્લોગનું એન્ડિંગ કરી દે. બરાબર, આપણે 2 દિવસથી વ્લોગ નતા આવતા એના માટે સોરી. હવે આપણે રેગ્યુલર વ્લોગ આવશે લગભગ, તો હવે આપણે ટ્રાય કરશું કે રોજ નાખશું. બરાબર, ને બસ આ તો હવે કંઈ કહેવાનું બાકી રહ્યું નથી, આખો દિવસ નીકળી ગયો. ને બસ આ વાછરડા ડે આપણે ગયા હતા પણ ત્યાં છે ને અંદર અલાઉડ નહોતું વિડીયો ઉતારવાનું એટલે પછી આપણે કીધું કે આપણે વિડીયો નથી ઉતારવો, એના એજન્ટ જઈને વિડીયો ઉતારવો સારું નથી એટલે પછી અહીંયા વિડીયો ના ઉતાર્યો. બરાબર, ને મામા સાહેબ ગયા તો ત્યાં ઉતારી દીધો. હવે બસ આપણે કોમેન્ટ કરજો. બરાબર, આપણે વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરવાની, સારો ના લાગે તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. બાકી તમારે બધું કરવાનું છે, તમે કરશો તો જ અમે આગળ આવું. બરાબર, અમે તમારી મહેનત ચાલુ જ રાખશું, અમે ટ્રાય તો કરી જ રાખવાની છે તો જ આપણે આમાં આગળ આવશું. એટલે બસ વિડીયોને લાઈક કરજો. બરાબર, ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. હવે તમારે બધા વિડીયોને લાઈક કરવાનો છે ચેનલને, જે ના સબસ્ક્રાઈબ કર્યું હોય એવા સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, હવે લગભગ તો 30-40% જણા તો એવા જોઈએ છે કે ભાઈ વિડીયો જોઈ ને રોજે વયા જાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી અને એમાં અમે કેમ આગળ આવશું. આમાં કયો તો સબસ્ક્રાઈબ કરી દો. બરાબર, બેલ નોટિફિકેશન ઓન રાખજો એટલે નોટિફિકેશન પહેલી નોટિફિકેશન મારી તમારે આવે ને તમે મારા પહેલાં વ્યૂ બની જાય. બરાબર, ને બસ હવે કમેન્ટ કરજો ને હવે મળીએ આવતો વ્લોગમાં. બરાબર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ હવે જો 175 સબસ્ક્રાઈબર થઈ જાય, 200 માટે 25 ઘટે છે, કર્સ બોલો ને 200 થાય ત્યારે. બરાબર, હાલો હવે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.